સાબરકાંઠામાં સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીની તમામ બેંકોમાં 10,000થી વધુ નાણા નહીં આપવાની નોટિસ લગાવવામાં આવતા બેંક ખાતેદારોમાં નારાજગી પ્રવર્તી ગઈ છે, તેમજ ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 125 જેટલી શાખાઓ સાબરકાંઠા સહકારી મધ્યસ્થ બેંકની છે અને આ બેંકમાં નાણાંની અછતને લઈને બેંક દ્વારા તમામ જગ્યાએ એક નોટિસ લગાડવામાં આવી હતી કે તમામ ખાતેદારોને 10,000થી વધુ રૂપિયા મળી શકશે નહીં, જેથી બેંકના તમામ ખાતેદારોમાં નારાજગી જોવા મળી હતી. આજે સાબરકાંઠા સહકારી બેંકની અંદર જે 10,000 રૂપિયા આજે ફિક્સ કરે અમને કે એક ખાતાધારક ખાલી 10,000 રૂપિયા દિવસના ઉપાડી શકશે, એ ખરેખર ગેરવાજબી છે. કારણ કે આ સહકારી બેંકની અંદર નાના નાના ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને મજૂરિયાત વ્યક્તિઓના જ પૈસા હોય છે. હવે ધારો કે મારા આગળ જે એક વ્યક્તિ હતો એ આજે 50,000 રૂપિયાની એમાઉન્ટ એક ચેકની અંદર ભરીને આવ્યો હતો. હવે એ ચેકની અંદર એ કાઉન્ટર ઉપર ગયો ચેક ક્લિયરન્સ કરવા માટે, તો એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ચેક નહીં ચાલે, હવે 10,000થી વધારે તમને મળે નહીં. હવે જો ખરેખર આ જે ખેડૂતોના નાના નાના દૂધ ધારકોના ને એ જો પૈસા હોય એમને દિવસમાં 10,000થી પૈસા વધારે મળે એવી અમારી તમને નમ્ર વિનંતી છે. સાબરકાંઠામાં બેંકની આવી નોટિસથી લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. નોટબંધીની અસર લોકો હજી વેઠી રહ્યા છે ત્યારે સાબરકાંઠાવાસીઓને ફરી એકવાર એવી મુશ્કેલીઓ વેઠવા મજબૂર બનવું પડ્યું છે, ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. અને ખેડૂતોને એક તરફ પોતાના પાકનું યોગ્ય વળતર ન મળતું હોવાથી ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. હા, હાલમાં જે વાત આવે છે પેપરમાં આવ્યું કે ભાઈ કેશની શોર્ટેજ છે અને બેંકે 10,000 લિમિટ કરી, એ વાત ગઈકાલે એવું હતું કે પૈસા ઉપરથી અમારે જે દૂધનું પેમેન્ટ છે અત્યારે એ અઠવાડિયાનું લગભગ 70 કરોડ ઉપર છે, પ્લસ ધિરાણની સિઝન છે, ખેડૂતોને ધિરાણ ઉપાડ હોય એટલે કેશનો સપ્લાય ઓછો હોય અને ઉપાડ વધારે છે, એટલે અમારે થોડુંક રિસ્ટ્રિક કરવા માટે અમે 10,000ની ગઈકાલે મર્યાદા કરી હતી, પણ આજે થોડીક સગવડ મળી છે અમને, તો અમે એને 25,000 કરી દીધી છે આજથી. એટલે એક ખાતેદારને એક ચેક લઈને આવે તો 25,000 સુધી આજે ડેઇલી આપીએ છીએ, એટલે એવો કોઈ પ્રશ્ન છે નહીં, ખેડૂતોને સંતોષ છે. પણ આ જે ડિજિટલાઇઝેશન ઓફ ઇન્ડિયા અને કેશલેસની જે ગવર્નમેન્ટનો આઈડિયા છે એને સફળતા અપાવી હોય. આમ તો નોટબંધી બાદ પૈસાની અછત જોવા મળી છે અને હજુ સુધી લોકોને પૂરતા પ્રમાણમાં રૂપિયા મળતા નથી અને ખાસ કરીને ખેડૂતોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે જોઈ રહ્યું કે લોકોને પોતાના પૈસા ક્યારે પૂરતા પ્રમાણમાં મળે છે અને લોકોને ક્યાં સુધી આ મુશ્કેલી વેઠવાનો વારો આવશે. દીપકસિંહ રાઠોડ, CN24 News, હિંમતનગર.